સૌ દર્શક મિત્રોને ગુડ મોર્નિંગ. દોસ્તો, તમને આ પોડકાસ્ટ પસંદ પડે છે, જરૂરથી તેને લાઇક કરો અને આને શેર કરો. બુધવારનું ટ્રેડિંગ સેશન માર્કેટ ખુલતા પહેલાં આપણે વાત કરી રહ્યા છીએ. ગિફ્ટ નિફ્ટી તરફથી મામૂલી એવી મજબૂતીના સંકેતો, ડાઉના સંકેતો પણ બહુ જ સીમિત છે. એટલે આજે ભારતીય માર્કેટ્સ માટે પણ ક્યુઝ એકદમ લિમિટેડ રેન્જના. ભારતીય માર્કેટ્સ આમ પણ રેન્જ બાઉન્ડ છે, એટલે સ્થિતિ પર નજર રહેશે. વાયદા બજાર અને કેશ માર્કેટ્સમાં એફઆઈએસની પોઝિશનિંગ પર નજર કરીએ તો એફઆઈએસએ 1725 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં ફરી એકવાર વેચવાલી કરી છે મંગળવારે. ડીઆઈએસએ સામે 1077 કરોડ રૂપિયાની ખરીદદારી કરી છે. 267 કરોડ રૂપિયાના ઇન્ડેક્સ ફ્યુચર્સ એફઆઈઆઈસ ખરીદીને ગયા છે, જેમાં સૌથી વધારે શોર્ટ તેમણે કવર કર્યા. તમને યાદ હોય તો શોર્ટ પોઝિશન તેમની હતી અને થોડા લોંગ કોન્ટ્રાક્ટ એડ કર્યા છે, બહુ મામૂલી. ઇન્ડેક્સ ઓપ્શન સાઇટ તમે જોશો તો તમને જોવા મળશે કે નવા કોલ લોંગમાં પોઝિશન તેમણે ઊભી કરી છે અને પુટ પણ સામે તેમણે લોંગ કર્યા છે હેજિંગ માટે થઈને. એટલે તેમના તરફથી પોઝિશન હજુ પણ બહુ ક્લિયર કટ પોઝિટિવ નથી, બટ ઇન્ડેક્સ ઓપ્શન્સના હિસાબથી ધીરે ધીરે તેઓ લોંગ સાઇડ પર જરૂર આવવા લાગ્યા છે. તમે ઓપન ઇન્ટરેસ્ટના આંકડાઓ પર હવે નજર કરી લો. 19,500 પર પુટ રાઇટર્સનો બહુ જ સરસ સપોર્ટ છે, પણ 19,600 એક ચેલેન્જ બની રહ્યું છે. એટલે આ રેઝિસ્ટન્સને પાર કરવું નિફ્ટી માટે જરૂરી રહેશે. બેંક નિફ્ટી માટે 44,600 પર બહુ મોટી ચેલેન્જ છે. અને આજે જ્યારે મામૂલી એવી મજબૂતીના સંકેતો છે, બેન્કિંગ કાઉન્ટર્સ થોડા નર્વસ છે, એટલે એમને મજબૂતી લાવવી જરૂરી છે અને આ 44,600 એક ચેલેન્જ બની શકે છે. તો આ સ્થિતિ પર ખાસ આપણે નજર રાખીએ. લેવલ સ્પેસિફિક જે ગઈકાલના ક્લોઝ હતા તે બધા પર આપણી નજર રહેશે. મિડકેપમાં તેજી યથાવત છે, એટલે આ સ્થિતિમાં આજે હવે અહીંયા શું થાય છે તેના પર ખાસ નજર રહેશે. બાકી આંતરરાષ્ટ્રીય સંકેતો સીમિત છે, બહુ કંઈ પરિવર્તન નથી, અને ગિફ્ટ નિફ્ટી પણ મામૂલી મજબૂતીના સંકેતો આપી રહ્યું છે. રસપ્રદ રહેશે આજના ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ.